વલસાડવાસીઓ માટે સૌથી મહત્વના અને ખુશીના સમાચાર છે. સમાચાર કંઈક એવા છે કે હવેથી કદાચ ચંદ્રયાનની તૈયારીઓ નહીં થશે, વલસાડયાનની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. કારણ કે વલસાડ શહેરના કેટલાક રસ્તાઓ હવે એવા થઈ ગયા છે કે ચંદ્રને પણ શરમ આવે. ચંદ્રની સપાટી ઉપર તો કદાચ થોડે દૂર દૂર ખાડા હશે, પરંતુ વલસાડના કેટલાક રસ્તાઓ એવા છે કે જ્યાં ખાડાઓની ભરમાર છે. એક એક ફૂટ ઊંડા ખાડાઓ પણ અહીં જોવા મળે એમ છે. અહીંથી તમારે ગાડી પસાર કરવી હોય તો તમને માત્ર 300 મીટરના રસ્તામાં અડધો કલાક લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરી રહ્યા છીએ આપણે વલસાડ મોગરાવાડી અને પારડી સાણપુર પંચાયતને જોડતા રસ્તાની, કે જે રસ્તો મોગરાવાડીમાંથી પસાર થાય છે અને સીધો પહોંચે છે પારડી સાણપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં. એટલે કે ક્યાંક ને ક્યાંક કૈલાસ રોડ તરફ જવાનો જે રસ્તો, જે મુખ્ય માર્ગ છે, એ માર્ગની હાલત બની છે કફોડી. જે પ્રકારનો રસ્તો છે આપ જોઈ શકો છો, ઊંડા ઊંડા ખાડાઓ છે. અહીં ખાડાઓમાં હજી પણ પાણી છે. વરસાદ તો એટલો વરસ્યો નથી, પરંતુ આ પાણી હજી સુકાયું નથી, કારણ કે ખાડાઓ જ એટલા ઊંડા છે. જે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી હતી એ ખૂબ જ દયનીય છે. અહીંથી પસાર થતા વાહન ચાલકોએ ખૂબ જ વેઠવાનો વારો આવે છે. બીજી તરફ શરમની બાબત તો એ પણ છે કે મોગરાવાડીમાંથી જ્યારે પણ કોઈ શબવાહિની પસાર થતી હોય છે અને કૈલાસ રોડ તરફ જવાની હોય છે, ત્યારે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. એટલે કે જ્યારે શબ કૈલાસ ધામ ખાતે પહોંચતો હોય ત્યારે પણ એ હાલક ડોલક થઈને જાય છે, જે ખરેખર શરમજનક બાબત છે. આ રસ્તો નગરપાલિકામાં ગણવો કે પારડી સાણપુર પંચાયત વિસ્તારમાં, એ ખૂબ જ વિકટ પ્રશ્ન છે અને વર્ષો જૂનો પ્રશ્ન છે. જો પંચાયતને પૂછીશું તો કહેશે કે પાલિકા બનાવશે રસ્તો, અને પાલિકાને પૂછીશું તો કહેશે કે પંચાયત બનાવશે રસ્તો. ત્યારે આ વિસ્તારના લોકોનું એમ પણ કહેવું છે કે જ્યારે વોટ માંગવા આવો છો ત્યારે આ બંને વિસ્તારમાંથી આવો છો, તેનું શું? અને જ્યારે વોટ માંગવા આવો છો ત્યારે તમને અમારા ઘર યાદ આવે છે? આજે આ રસ્તો છેલ્લા 1 વર્ષથી આ પરિસ્થિતિમાં છે, શું તમને હજી પણ અમે યાદ નથી આવતા? આ પ્રકારના પ્રશ્નો આ વિસ્તારના સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. તો હવે તેઓની માંગ માત્ર એટલી જ છે કે વહેલી તકે આ ખાડાવાળો રસ્તો, ચંદ્રની સપાટી જેવો રસ્તો સમતલ થાય. રસ્તા વિશે એમ જ કહેવાનું છે કે વોટ માંગતી વખતે બધાને ખબર પડે કે કયું ઘર કાં છે, કયો રસ્તો કાં છે અને કોના ઘરે કેવી રીતના જવાનું. તો આ રસ્તો જે મોગરાવાડીથી લઈને કૈલાસ રોડ સુધીનો છે, બસ એટલું જ કહેવાનું છે કે એ રસ્તાનું સુધારકામ કરે. જ્યારે ઉનાળો આવે ત્યારે બી એ તકલીફ, ઉનાળામાં બી પેલું ધૂળ મંટોળી જેવું લાગી જાય, આખો દિવસ ધૂળ ઉડે, ધૂળમાં કામ બી કરવાનું, ધૂળમાં રહેવાનું બી, અને એ જ હવારના વાસણ ધોઈને મૂકાય તો સાંજે પાછા એ બી ધૂળવાળા થઈ જાય. એટલે મારો કહેવાનો મતલબ એટલો કે જે ચોમાસો આવે, ચોમાસામાં ખબર છે કે રસ્તો ખરાબ થતો છે, તો એની સુધારકામ તો કરવું જ જોઈએ ને. આજે ઘણા ટાઈમથી રસ્તો ખરાબ છે, ગાડીની હાલત જો કેટલી ખરાબ છે, રસ્તાનો કંઈ નિકાલ લાવો. વોટ માંગતી વખતે બધાને ખબર છે કે કયા ઘરે કેવી રીતના જવાનું, ક્યાં જવાનું, એટલે રસ્તાનો નિકાલ લાવો જે કૈલાસ રોડથી મોગરાવાડી સુધી જે જોડતો છે કૈલાસ રોડને ને વલસાડને. બરાબર, એ જ કહેવું છે મારે, બીજું કંઈ નથી.